જય સ્વામિનારાયણ. એક હરિભગત રોજ રાતે પાંચ માળા કરીને સુવાનું નિયમ લીધું. ચાતુર્માસનો સમય છે, ખેડૂતનો દીકરો છે ને વાવણીના ટાણા છે, ધૂળની હાડે બથોળા લઈ લઈને થાકીને લોજ થઈ ગયો. ઘરે આવીને સુવાનું ટાણું થયું, બહુ મોડો આવ્યો, હાથમાં માળા લઈને ઢોલિયામાં બેઠો છે ને માળા કરે, પાંચ માળા. પણ એક માળા જેવી ત્યાં તરત ઝોલું આવીને માળા પડી, એક માળા પૂરી ન થાય. હવે અધૂરી માળા ક્યાંથી છૂટી શું ખબર? અધૂરી માળા ગણાય નહીં એટલે ભગત પાછી પેલેથી લે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, હજી માળા પૂરી ન થાય માળા પડી. પ્રયત્ન કરતા 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 સમય જવા માંડ્યો, મધરાત થઈ, પણ ભગત કે ના, મારી પાંચ માળા પૂરી ન થાય ત્યાં સુધી હું લાંબુ ડીલ કરીને કેમ સુઈ શકું? મારું નિયમ છે, મંડી પડે છે એમને, એક માળા પૂરી નથી થતી અને ઊંઘાવીને પડી જાય છે, ઊંઘાવીને પડી જાય છે, પણ ફરી ફરીને માળા લે. અધરાજ ભાંગી ને ભાંગી, ત્યાં તો સહજાનંદ પ્રભુ દોડતો આવ્યો, અજવાળા થઈ ગયા. ભગતને માથે હાથ મૂકીને કે ભગત રાખો રાખો, તમારે બદલે પાંચ માળા હું કરી લઈશ, સુઈ જાઓ, તમારી માળા આવી ગઈ બાપલા, સુઈ જાઓ સુઈ જાઓ સુઈ જાઓ. પ્રભુ એને સુરડાવી અવકાશમાં વિલીન થઈ ગયો. કહેવાનો અર્થ છે કે જો પુરુષાર્થ કરે તો પ્રભુ કૃપા કરે, પણ જરાય પુરુષાર્થ ન કરે તો ભગવાન કૃપા કરતો નથી.